હજી તમને એમ લાગતું હશે કે યાર આ બહાર જેવો દાલ તડકા જે બને એવી નથી બની, પણ હજી ઘણી વાર છે. સબરકા ફલ મીઠા હોતા હે ભાઈ, અને આ સબરકા ફલ થોડા તીખા થશે, કારણ કે આપણે બનાવીએ છીએ દાલ તડકા કે તીખી હોય. આ છે તુવેરની અને ચણાની દાળ જે એક કલાક પહેલા પલાળી રાખેલ છે. ઓકે, આ છે મગની છળી દાળ, અડદની દાળ અને મસૂરની દાળ જે અડધી કલાક લગી પલાળવાની રહેશે. ઓકે, અડધી કલાક સુધી. અને આ છે જીરા રાઈસ માટે જે રાઈસ પલાળીને રાખેલ છે, બાસમતી રાઈસ. ઓકે, અડધી કલાક આને પલાળવાના છે. ત્યારબાદ પછી શું ચાલુ થાય છે પણ જણાવશું, અને કેવી બને છે, શું ટેસ્ટ છે એ પણ તમને આ વિડીયોમાં જણાવી દઈશું. ફાઇનલી દાળ બંને બધી પલળી ગઈ છે, ભીની થઈ ગઈ છે. હવે આને ટાઈમ છે બાફવાનો, કે હવે એનું પ્રોસેસ જેને આપણે કહી શકીએ પ્રોસેસ ચાલુ થશે આ બંને વસ્તુને મિક્સ. અને આ છે આપણા રાઈસ, આ રીતના રાઈસ જો રેગ્યુલર આપણે બનાવતા એ જ રીતના બનાવવાના છે. અને ત્યારબાદ આ રીતના ડીશમાં ઠાલવા માટે મૂકી દેવાના છે આપણે જે બાસમતી કે ગમે તે રાઈસ લીધા હોય તે ઠારવા માટે આવી રીતના મૂકી દેવાના છે, ઠરી જાય ત્યાં સુધી થોડુંક. આ દાલ પલળી ગઈ છે સારી રીતે, અને હવે એને બાફવાની છે. તો બાફવાની પદ્ધતિ આમાં તમને જોવા મળી જશે. આ બધા દાળ જે છે એ મિક્સની અંદર થઈ જશે, અને કઈ કઈ વસ્તુ અંદર એડ કરવાની છે બીજી એ પણ તમને જણાવી દઈ. ત્યારબાદ આની અંદર એડ થશે પાણી, રેગ્યુલર પાણી એડ કરવાનું થશે. કે જે આપણે 1.5 ગ્લાસ થી 2 ગ્લાસ જેટલું પાણી એની અંદર એડ કર્યું છે, જે એટલું તમે દાળ ડૂબી જવી જોઈએ, બરોબર ને? ત્યારબાદ એની અંદર એડ થશે હિંગ, ટેસ્ટ અનુસાર તમારે જે રીતનો ટેસ્ટ હતો એ રીતના હળદર 1 ચમચી. ત્યારબાદ નમક એડ કર્યું આપણે, એ આપણે જરૂરિયાત પ્રમાણે ટેસ્ટ અનુસાર નમક એડ કરવાનું. ત્યારબાદ એને આ રીતે હલાવી લેવાનું વ્યવસ્થિત. હવે એમાં 3 સીટી પાડવાની, આની અંદર હવે 3 સીટી કરવાની છે. ત્યારબાદ હવે નોનસ્ટિકની મદદથી, ઘોડીની મદદથી બટર એમાં આપણે એડ કર્યું છે, બટર અથવા ઘી કોઈ પણ વસ્તુ એડ કરીને કરી શકાય છે. ત્યારબાદ એનો વઘાર કરવાનો છે. હવે આપણે દાલ તડકા આ માટે આ છે હિંગ, એની અંદર હિંગ એડ કરી છે. ત્યારબાદ હિંગ રાખી આપણે એક એડ કરી છે. ત્યારબાદ હવે આપણે એડ કરી છે આદુની પેસ્ટ જે આપણે બનાવી હતી એની અંદર એડ કરી. આખા આદુ પણ તમે કટકા કરીને એડ કરી શકો છો. આ ઓનિયન, એક આખી ડુંગળી, એક આખી ઓનિયન કટકા કરીને આપણે એડ કરી છે. ત્યાં સુધી ઓનિયનનો બ્રાઉન કલર ના થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકવાની છે. ત્યારબાદ એની અંદર આપણે બધા મસાલા પણ એડ કરતા જઈશું એની અંદર. એની અંદર બ્રાઉન ઓનિયનનો બ્રાઉન કલર થતો જાય છે. ત્યારબાદ હવે એની અંદર એડ કરશું આપણે ટોમેટો, જે ઝીણા નાનકડા કટકા આપણે કરેલા છે ટોમેટોના. ત્યારબાદ એની અંદર આપણે એડ કરશું કેપ્સિકમ. ત્યારબાદ હવે એની અંદર એડ કરશું આપણે અલગ અલગ જાતના મસાલા આપણા ટેસ્ટ અનુસાર. સૌથી પહેલા હળદર, ધનિયા પાવડર 1 ચમચી, હળદરની 1 ચમચી. ત્યારબાદ મરચું આપણે તમારા
ટેસ્ટ પ્રમાણે મરચું એડ કરી શકો છો. ત્યારબાદ એની અંદર જ્યાં સુધી પાણી ના છૂટે ત્યાં સુધી આપણે એને આ રીતના શેકવાનું છે અને હલાવતું રહેવાનું છે. અને આપણે ગ્રેવી જેવી રેડ કલરની મસ્ત બનાવી નાખ્યું છે. ત્યાં સુધી આની અંદર હવે એડ કરવાની છે આપણે આ જે આપણે દાળ બનાવી હતી જે બાફવા મૂકી હતી 3 સીટી સુધી, આ એ દાળ છે એને આપણે આની અંદર એડ કરશું. આને દાળની અંદર એડ કરશું. જોઈએ ટેસ્ટ આપણે પ્રમાણે મરચું એડ કરવાનું છે. અને હજી હવે આ વ્યવસ્થિત લેવા પછી એક તડકાનો વઘાર હવે થશે. હવે સ્ટાર્ટ કરશું તડકા માટેનો વઘાર. હજી તમને એમ લાગતું હશે કે યાર આ બહાર જેવો દાલ તડકા જે બને એવી નથી બની, પણ હજી ઘણી વાર છે. સબરકા ફળ મીઠા હોતા હૈ ભાઈ, અને આ સબરકા ફળ થોડા તીખા થશે કારણ કે આપણે બનાવી છે દાલ તડકા જે તીખી હોય. આ છે સૂકા મરચા. સબસ્ક્રાઈબ કરી નાખજો યાર આપણી ચેનલને. ભલે આપણે આવા વિડીયો માત્ર લોકડાઉન સમયમાં જ બનાવશું કારણ કે ઘરે જ રહેવાનું છે, બહાર નીકળવાનું નથી. તમને નવી નવી વસ્તુઓ વાનગીઓ બનાવી બનાવીને તમને અમે બતાવતા રહેશું. ત્યારબાદ તો આપણે રેગ્યુલર કારના એસેસરીઝના વિડીયો બનાવતા રહેશું. આની અંદર વઘાર બીજો સ્ટાર્ટ થાય છે કે જે અંદર એડ કર્યું છે 2 પાવલી તેલ. રાઈસ છે જે ઠંડા થઈ ગયા છે. ત્યારબાદ જીરા રાઈસ માટેની તૈયારીઓ ચાલુ કરશો. તેલ દાળ તડકા ત્યારબાદ હવે આ જે લસણ ના કટકા રાખ્યા છે નાના કટકા, લસણ એડ કર્યું, જીરું અને લસણ. જો ઓનિયનની વધારે જરૂરિયાત હોય તમને એમ લાગતું હોય કે ઓનિયન જોશે તો અમારે લાગે છે એટલે આપણે એડ કરી હતી એક્સ્ટ્રા ઓનિયન. બીજા વઘારમાં આપણે ઓનિયન લીધી અને ઓનિયનને આપણે થવા દેવાની છે બ્રાઉન. યસ, મજા આવે ને. અને જો હજી કલર માટે હજી મરચું આપણે એડ કરી છે, તીખાસ પણ થોડીક પકડે અને કલર પણ થોડો હવે તડકા જેવો. ત્યારબાદ એની અંદર આપણે એડ કરશું 2 થી 3 મરચી એડ કરશું આપણે એની અંદર. એને પણ આ જ રીતના અંદર શેકવાની છે મરચાને પણ, જેથી કરીને એનો ટેસ્ટ આખા વઘારમાં આવી જાય મરચાનો. ત્યારબાદ આ જે વઘાર છે એને આપણે એડ કરવાનો છે દાળની અંદર. અને પાછું એને હવે રેડી છે દાળ
તડકા. આ છે બીજી વાર આપણે વઘાર એડ કર્યો આની અંદર, કારણ કે વઘાર ઓછો લાગતો હતો એટલે બીજી વાર વઘાર એડ કરી રહ્યો છે. ત્યારબાદ હવે આપણે જીરા રાઈસ નું કામ સ્ટાર્ટ કરીએ. હવે આ જીરા રાઈસ માટે આપણે તૈયારી સ્ટાર્ટ કરી. પેલા કર્યું ઘી એડ કર્યું છે અને હવે એડ કર્યું જીરું. જ્યાં સુધી જીરું બ્લેક ન થઈ જાય ત્યાં સુધી એને શેકવાનું છે. આમાં જોવો તો કલર તમને ચેન્જ થતો દેખાશે ઇન્સ્ટન્ટ. આમ જોવો કલર એનો ચેન્જ થતો જાય છે. જીરું રાખશે વધારે એનો કલર ચેન્જ થઈ ગયો છે, બ્રાઉન કલર જેવો થઈ ગયો છે. હવે એને સીધું ડાયરેક્ટ ભાતની અંદર એડ કરી દેવાનું છે. આપણે જે રાઈસ કર્યા હતા એની અંદર એડ કરવાનું અને એને આખા મિક્સ કરી નાખવાના છે સારી રીતે. મિક્સ કરવા માટે એક બહુ ચકાસણી રાખવી જરૂરી છે કે ઘી અને જીરું કે દરેક જગ્યાએ એડ થાય એનું ધ્યાન રાખવાનું રહે છે. ફાઇનલી તૈયાર છે. હવે આ ડીશ આપણી રેડી છે જમવા માટે. દાલ તડકા વિથ જીરા રાઈસ. થેન્ક યુ.